આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા હાલમાં મોટા સુકરા ગામમાં આવેલા છે આ જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આજે દીકરીએ આત્મહત્યા કરી છે પોતાનો જીવ લઈ લીધો છે એના એની એક આજે પ્રાર્થના સભા છે તેમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ગોપાલભાઈ અહીંયા આવવાનું કારણ શું પહેલાં તો અને આ આખી ઘટનાને તમે કેવી રીતે જુઓ છો આજના આ પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે એમાં કોઈ નેતા કોઈ પાર્ટી તરીકે નહીં એક માણસ તરીકે આમાં હું ભાગ લઈ રહ્યો છું કેમ કે કોઈનો જીવ જાય અને પરિવાર કુટુંબ સમાજ જ્યારે દુઃખમાં હોય ત્યારે દુઃખમાં ભાગ લેવો એ દરેક માણસની ફરજ છે અને હું ફરજના ભાગ સ્વરૂપે અહીંયા છું જે ઘટના બની છે એ બહુ જ દુઃખદ અને અનએક્સપેક્ટેડ આવું ન થવું જોઈએ એવી ઘટના છે કોઈ માણસની એટલી બધી હિંમત વધી જાય કે નાની ઉંમરની બેન દીકરીઓને હેરાન પરેશાન કરે ત્યાં સુધી હેરાનગતિ થાય કે દીકરીઓએ આત્મહત્યા કરવી પડે એ તો બહુ જ દુઃખદ બાબત છે અને જે આ નરાધમો છે એને એવી સજા થાય કે આખા ગુજરાતમાં એનો એક દાખલો બેસે એવી એક સામૂહિક માગણી છે નાગરિક તરીકે વ્યક્તિ તરીકે માણસ તરીકે હું પણ આ માગણીમાં સમર્થક છું એટલે અમે આજે આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે લાર્જર પિક્ચરની વાત કરીએ તો અમે જોયું કે આ રોડ ઉપર ઘણી બધી ગર્લ્સ માટેની સ્કૂલ્સ છે કોલેજીસ પણ છે અને ગામના લોકોનું બી એવું હતું કે ઘણી બધી જે સ્કૂલ્સ કોલેજીસની બહાર જેને કહેવાય છે કે કહેવાતા યુ ટીઝર્સ કે જે છોકરીઓની છેડતી કરતા હોય એવા લોકો પોતાની બાઇક લઈને બેઠા હોય છે અને પોલીસ જે છે તે ઘણી વખત યોગ્ય કામ કરતી નથી હું માત્ર એ તમારા તમારાથી જાણવા માગું છું કે આ પ્રકારની જે લાર્જર ઇસ્યુની સમસ્યા જો ગુજરાતભરની વાત કરવામાં આવે તો એનું સોલ્યુશન શું છે હવે શહેર હોય કે ગામડું હોય મેં અગાઉ પણ આ બાબત ઉપર ખૂબ બોલ્યો છું અવાજ ઉઠાવ્યો છે કે શહેરો ગામડાઓ જ્યાં જ્યાં સ્કૂલો હોય છે એની બહાર આવારા તત્વો બેસે જ છે અમદાવાદ રાજકોટ ભાવનગર કે અહીંયા સુરકા આવા તત્વોને કોઈ પોલીસની કોઈ કાયદાની કોઈ આગેવાનની બીક નથી એમને એમના મનમાં એ બાદશાહો છે અને ખરેખર આવા લોકોને એવો સબક શીખવાડવો જોઈએ કે બધા જ જે આવા અવારાતત્વો આખા ગુજરાતમાં સ્કૂલોની બહાર ફરે છે એ સુધરી જાય અને ન સુધરે તો પોલીસ પકડીને એને ગમસે ગમ જેલમાં પૂરી દે લાર્જર પિક્ચરમાં તમારી વાત સાચી છે કે આ મેં કીધું એમ અનએક્સપેક્ટેડ ઘટના છે ઘણી જગ્યાએ આવી બધી ઘટનાઓ બનતી હોય છે પણ સમાજના ડરના કારણે કોઈ સપોર્ટ ન મળવાના કારણે જાજુ માર્ગદર્શન ન હોય એટલા માટે દબાઈ જાય ઘટના ઘટનાઓ દબાઈ જવાથી આવા જે ગુંડા ટાઈપના માથાભારે વિકૃત મગજના લોકો હોય છે એને મોટિવેશન મળે ઘટનાઓ દબાઈ જાય એટલે એની અંદરથી હિંમત આવે પણ ઘટનાઓ દબાઈ જવા પાછળનું એક કારણ એ છે કે ઓથોરિટી તરફથી સમયે સમયે યોગ્ય સહકાર નથી મળતો આજ મારે ન બોલવા જેવી એક વાત હું કહું છું કે આજે એક દીકરીને ન્યાય મળે એના માટે કેન્ડલ માર્ચ કાઢવી પડે છે પણ એક બદમાશ માણસને તો એનોય ડર નથી નહીંતર આ તો એક નેચરલ જસ્ટિસની બાબત છે કે ભાઈ કોઈ વ્યક્તિએ બીજા વ્યક્તિની હેરાનગતિના કારણે આત્મહત્યા કરવી પડી છે તો એને ન્યાય મળવો જોઈએ એમાં કંઈ રેલી કાઢવાની જરૂર હોવી ન જોઈએ આઈડિયલી તો બહુ દુઃખનો વિષય છે જનતા તરીકે બધા લડી રહ્યા છે આ દૂષણ સામે આવા વિકૃત માનસિકતાના લોકો સામે ઈશ્વર સારું કરશે એવી મને શ્રદ્ધા છે મારી આજે જે ભાવનગરના એસપી છે એમની સાથે વાત થઈ રહી હતી એમણે કીધું કે અત્યારે એ લોકો સેમિનાર્સ કરી રહ્યા છે શી ટીમના જે ટીમ્સ છે અલગ અલગ જગ્યાએ જઈ રહી છે સ્કૂલ્સ કોલેજીસમાં છોકરીઓને વાત કરી રહી છે કે તમે તમારી સાથે જો આવી ઘટનાઓ થતી હોય તો તમે બહાર આવીને કહો પરંતુ તમને મને એવું લાગ્યું કે આ કદાચ મોડું થઈ ગયું જો આ પહેલાં થયું હોત તો આ પ્રકારની ઘટના કદાચ ટાળી શકીએ તમને શું લાગે છે કે આ કોન્સ્ટન્ટ એફર્ટ્સ જે છે એની ક્યાંક જરૂરત લાગે છે આમાં છોકરીઓને કંઈ કહેવાની જરૂર નથી છોકરીઓ સારી છે નિર્દોષ છે સરળ છે જે કહેવાનું છે એ આ વિકૃત લોકોને કહેવા સિંહોર તાલુકો હું ઉમરાળા તાલુકાનો છું મારા તાલુકામાં કેટલા માણસો બદમાશ છે એ મને ખ્યાલ છે એવી રીતે બધાને ખ્યાલ છે બસ એટલાને પકડી લઉં બાકી તો બધા એમય શાંતિથી રહે છે કોઈ પોતાનું ખેતી કરે છે કોઈ નોકરી કરે છે કોઈ ભણે છે કોઈ ભણાવે છે કોઈને વાંધો નથી દરેક ગામમાં કે તાલુકામાં બે પાંચ બે પાંચ એવા અસામાજિક માનસિકતા ધરાવતા લોકો છે જે પોલીસને ખબર છે ગામને ખબર છે ગામના આગેવાનોને ખબર છે ખાલી એના ઉપર એક્શન લઈ લો તો બધું જાગૃત જ છે કોઈ જાગૃતિની વધારે જરૂર નથી